એક પણ એ દીકરો ઉભો થવાની જે હિંમત નથી કરતો. વારાહીમાં રાજકીય નેતાઓ બગાડી રહ્યા છે શાંતિનો માહોલ. જો થંજેડશો તો પછી જો. રાહતના નામે નેતાઓ કરી રહ્યા છે નફરતની રાજનીતિ. ભાઈચારાના શબ્દોના બદલે થઈ રહ્યા છે ભડકાઉ નિવેદનો. પાટણના વારાહીમાં અસામાજિક શખ્સો દ્વારા કરાયેલા હુમલા બાદ હિજરતના મુદ્દે ભાજપના ધારાસભ્યનો એક વિડીયો વાયરલ થયો. ત્યારબાદથી ફરી એકવાર વારાહીમાં ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. કારણ કે આ નેતાના નિવેદનો વિવાદને શાંત કરવાના બદલે વિવાદની અગ્નિમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા પીડિત પરિવારોને સાંત્વના આપવા પહોંચ્યા હતા, પરંતુ અહીં આવીને તેમણે રાજનીતિ શરૂ કરી. ધર્મના નામે ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસનું બ્લડ પ્રેશર વધી ગયું. સાંભળો શું કહી રહ્યા છે ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા. ભાઈ અમને છંછેડો નહીં, અને જો છંછેડશો તો પછી જો આ સુતેલો સિંહ જાગશે ને તો એ કેરે છોડશે નહીં. અને તમે કોઈ ચિંતા ન કરો, સરકાર સાથે જાય. હિન્દુઓની સરકાર છે, આ વિદર્ભીઓની કે લોકોની સરકાર નથી, એટલે કોઈ આવી રડવાની વાત નહીં કરવાની. ભાજપના ધારાસભ્યના આગ ઝરતા નિવેદનો સાંભળીને સવાલ ઉઠી રહ્યો છે કે શું તેઓ શાંતિ સ્થાપવા માંગે છે કે પછી બે ધર્મો વચ્ચેની એકતા તોડવાનું કામ કરી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ પીડિતોની મુલાકાત લેવા પહોંચ્યા. તેમના મુખેથી પણ રાજકીય બાણ વધુ નીકળ્યા. ભાજપનું નામ લીધા વિના બનાવને રાજકીય રંગ આપવાનો આરોપ લગાવી નિશાન પણ સાધ્યું. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અહીંયા તમામ સમાજના લોકો રહે છે, એ હિન્દુ મુસ્લિમ બધા જ સમાજો અહીં રહે છે, અને બધાની સાથે હું છું. કોઈ પણ અસામાજિક તત્વ કોઈ પણ સમાજનો હોય હું ક્યારેય નહીં ચલાવેલું, પરંતુ કોઈ એક બનાવને એને ખૂબ મોટું રૂપ આપીને રાજકીય રંગ આપી અને આ વિસ્તારને હું એક પ્રકારે હાનિ પહોંચાડવાનો પ્રયત્ન છે. કારણ કે અલ્પેશ ઠાકોરના આવ્યા પછી આ વિસ્તારમાં સદભાવનાનો માહોલ, આ વિસ્તારમાં ભાઈચારાનો માહોલ, અને આ વિસ્તારની અંદર કોઈ ગુનાખોરીને અમે ચલાવવા દેવા દેતા નથી. આ પ્રકારની રાજનીતિથી પરિસ્થિતિ ફરી બગડવાની દહેશત પોલીસ વ્યક્ત કરી રહી છે. પોલીસ વડાએ અપીલ કરી કે બહારના લોકો વારાહીમાં ન આવે અને અફવા પર ધ્યાન ન આપે. બહારથી જે લોકો આવે છે એના લીધે વાતાવરણમાં ઉશ્કેરાહટ નહીં થાય અને સ્થાનિક કક્ષાએ શાંતિ જળવાઈ રહે, એના માટે હું આજે વિનંતી કરું છું કે આ બહારથી આવનાર લોકો થોડાક ઓછા થાય અને અમે સ્થાનિક કક્ષાએ શાંતિ જાળવવા માટે કામ કરી શકીએ. સોશિયલ મીડિયામાં પણ જે કેટલાક મેસેજ ફરતા થયા છે એ બધા ફેક્ટ બેસ્ડ નથી, એમાં કેટલીક અફવાઓ છે, એટલે આવા મેસેજોથી પણ દૂર રહેવા માટે મારી વિનંતી છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ વારાહીમાં બનેલી ઘટનાની અદાવત રાખી અસામાજિક શખ્સોએ થોડા દિવસ અગાઉ 3 યુવાનો પર હુમલો કર્યો હતો. પોલીસે તેમાંથી 5 આરોપીઓની ધરપકડ પણ કરી છે. ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. હાલ અહીં શાંતિનો માહોલ છે, પરંતુ આ મામલે જાતિ અને ધર્મનું રાજકારણ શરૂ થતા પોલીસ સતર્ક બની છે અને કાયદાનો ગાળ્યો કસવા કમર કસી છે. સુનિલ પટેલ, TV9, પાટણ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.